જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તલાટીકમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર ત્રેસઠમાં જોવાના છીએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી સાચી જોડણી કઈ છે તો બ્રહ્મચારિણી શબ્દ જે છે તેની જોડણી સાચી જોડણી કઈ છે તો ઓપ્શન ડીમાં જોડણી છે તે સાચી છે બીજો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ લખો કે પવન ભરાવો આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે તો તેમાં જવાબ આવશે મિજાજ ઉતારવો ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચેના વાક્યમાંથી કયું પશુ ખોટું બોલે છે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ કે શિયાળ ગાંગરે છે આ પશુ ખોટું બોલે કે પશુની ભાષા જેનું ચિહ્ન જેવો છે કે ગાય શું કરે તો ગાય ભાંભરે ભેંસ રેંકે અને બળદ બાંગડે તેવી રીતે શિયાળ ગાંગરેની આ ખોટું છે ચોથો પ્રશ્ન નિપાત લખો કે અભણ માણસના ઘરમાં પણ પુસ્તક હશે તો આમાં નિપાત કયો છે તો પણ જે છે તે નિપાત છે ઓપ્શન બી પાંચમો પ્રશ્ન કે વાતનું વતેસર કરવું આ કહેવતનો અર્થ આપો તો આ કહેવતનો અર્થ શું થશે તો કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું છઠ્ઠો પ્રશ્ન કે સ્વયંવરે જીવનરૂપી સુંદરીના જોવાઈના જન્મ આમાં અલંકાર કયો છે તો આમાં અલંકાર આવશે રૂપક અલંકાર સાતમો પ્રશ્ન નીચેનામાંથી કયું ઉદાહરણ કર્મધારાઈ સમાસનું છે તો કર્મધારી સમાસનું ઉદાહરણ કયું છે તો દેહલતા જે છે તે કર્મધારાઈ સમાસનું ઉદાહરણ છે ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ કે ત્રિકાળ શબ્દનો સમાસ જણાવો તો ત્રિકાળ શબ્દનો સમાસનું શું થશે તો દ્વિગુ સમાસ નવમો પ્રશ્ન જોઈએ કે ખુશમિજાજ બાળકને ખુશમિજાજ બાળકને જોઈને માં હરખાઈ ઉઠી આ રેખાંકિત પદનો સમાસ ઓળખાવતો ખુશમિજાજ શબ્દનો સમાસ કયો આવશે તો તેમજ આવશે બહુરી સમાસ દસમો પ્રશ્ન જોઈએ કે શરદનો ચંદ્ર સંપન્ન તો એટલો બધો કે ક્યાંય પોતાની જ ચાંદનીના ભારથી તૂટી ન પડે આ વાક્યમાં કયો અલંકાર છે તો આ વાક્યમાં અલંકાર આવશે વ્યતિરેક અલંકાર અગિયારમો પ્રશ્ન કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિ કોની છે તો આ પંક્તિના કવિ છે કવિ ખબરદાર બારમો પ્રશ્ન જોઈએ કે રેખાંકિત પદનો વિભક્તિ પ્રકાર જણાવો કે આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું તો આ મુખ નીચે અંડરલાઈન છે તો તેમાં કયા પ્રકારની વિભક્તિ છે તો તેમાં વિભક્તિ આવશે કરણ વિભક્તિ તેરમો પ્રશ્ન કે યો વત્તા અન આને સંધિ જોડીએ તો શબ્દ કયો સાચો બનશે તો યવન એટલે ઓપ્શન ડી ચૌદમો પ્રશ્ન કે વિરુદ્ધાર્થી શબ્દ આપો તો આશીષ શબ્દનો વિરોધી શબ્દ કયો થશે તો તેમાં આશીષ એટલે સાત પંદરમો પ્રશ્ન જોઈએ કે સમાનાર્થી શબ્દ આપો તો અસૂયા અસૂયા શબ્દનો સમાનાર્થી કયો થશે તો તેમજ થશે અદેખાય સોળમો પ્રશ્ન કે કેતુ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો તો કેતુનો પર્યાયવાચી શબ્દ કયો છે ધજા સત્તરમો પ્રશ્ન જોઈએ કે ને કે તો તે એમ કે આ વગેરે જેવા ઘટકો કયા પ્રકારના નિપાતમાં વપરાય છે તો તેમજ આવશે લટકણિયા નિપાત એટલે કે આ કેવા નિપાત છે લટકણિયા રૂપ નિપાત અઢારમો પ્રશ્ન કે મારે ચાર્જ પીવી છે આ વાક્યમાં નિપાત ઓળખાવો તો નિપાત કયો છે જ જે છે તે નિપાત છે ઓગણીસમો પ્રશ્ન જોઈએ કે રેખાંકિત પદના કૃદંતનો પ્રકાર જણાવો કે બાળકો નિશાળે ભણવા જાય છે તો ભણવા નીચે અંડરલાઇન છે તો તેમાં કયા પ્રકારનું કૃદંત છે તો તેમ જ આવશે હેતવર્થ કૃદંત ત્યાર પછી વીસમો પ્રશ્ન જોઈએ કે રેખાંકિત પદના કૃદંતનો પ્રકાર જણાવો કે બહાર મેળો લાગેલો હતો તો આ લાગેલો નીચે અંડરલાઇન છે તો તેમાં કયું કૃદંત છે તો તેમજ આવશે ભૂત ભૂતકૃદ એકવીસમો પ્રશ્ન કે ભોંય બદલો આ કાવ્ય સંગ્રહના સર્જકનું નામ જણાવો તો તેમાં આવશે દલપત પઢિયાર બાવીસમો પ્રશ્ન નીચે પૈકી કઈ કૃતિ ભાલણની નથી તો ભાલણની કૃતિ નીચેનામાંથી કઈ નથી તો સીતા વિવાહ કૃતિ ભાલણની નથી ત્રેવીસમો પ્રશ્ન નીચે પૈકી કઈ ધૂમકેતોની નવલકથા નથી તો ધૂમકેતુની નવલકથા નીચેનામાંથી કઈ નથી તો રંગતરંગ જે છે તે ધૂમકેતુની નવલકથા નથી ચોવીસમો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કયા સાહિત્યકારે ગોંડલની પોસ્ટ ઓફિસ અને ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી તો એ સાહિત્યકારનું નામ છે ઓપ્શન બી ધૂમકેતુ ત્યાર પછી પચીસમો પ્રશ્ન કે વડોદરા ખાતે સાધના મુદ્રણાલયની સ્થાપના કરનાર સાહિત્યકાર કોણ હતા તો તેમાં આવશે કિશનસિંહ ચાવડા છવ્વીસમો પ્રશ્ન કુમકુમ વાર્તા સંગ્રહ કયા સાહિત્યકારનો છે તો તેમાં જવાબ આવશે કિશનસિંહ ચાવડાનો સત્યાવીસમો પ્રશ્ન જોઈએ કે ગુરુ શિષ્ય સંવાદ આ કૃતિની રચના કરનાર સાહિત્યકાર કોણ છે તો તેમાં આવશે અક્ષયદાસ સોની અઠ્યાવીસમો પ્રશ્ન પદ્મવતી વાર્તાના સર્જકનું નામ જણાવો તો તેમાં આવશે કવિ સામળ ઓગણત્રીસમો પ્રશ્ન ઝવરચંદ મેઘાણીએ ભાવનગરની કઈ શાળામાં શિક્ષકની નોકરી કરી હતી તો તેમજ આવશે સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ત્રીસમો પ્રશ્ન જોઈએ કે પરાજય જીત આ કૃતિના સર્જકનું નામ જણાવો તો તેમજ આવશે પ્રહલાદ પારેખ એકત્રીસમો પ્રશ્ન કે ગગન ખોલતી બારી આ કાવ્ય કાવ્ય સંગ્રહના સર્જકનું નામ લખો તો તેમજ આવશે ચંદ્રકાંત શેઠ બત્રીસમો પ્રશ્ન કે ગોરજ બાળ કાવ્ય સંગ્રહના સર્જકનું નામ જણાવો તો તેમજ આવશે ચંદ્રકાંત શેઠ તેત્રીસમો પ્રશ્ન કે દેશવટો કાવ્ય સંગ્રહના સર્જકનું નામ જણાવો તો તેમનું નામ આવશે ચીનુ મોદી ચોત્રીસમો પ્રશ્ન સ્ટેચ્યુ નિબંધ સંગ્રહના સર્જકનું નામ જણાવો તો તેમાં જવાબ આવશે અનિલ જોશી પાંત્રીસમો પ્રશ્ન કે વેણીભાઈ પુરોહિતનું જન્મસ્થળ જણાવો તો તેમાં જવાબ આવશે જામખંભાળિયા છત્રીસમો પ્રશ્ન પંચાયતોએ કરવાના કામો માટે બંધારણમાં કઈ કલમ હેઠળ જોગવાઈ કરાઈ છે તો એ કલમ આવશે કલમ નંબર બસો તેતાલીસ જી સાડત્રીસમો પ્રશ્ન ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો બાવનથી ત્રણસો પંચાવનમાં શેની જોગવાઈ કરેલી છે તો તેમાં જવાબ આવશે કટોકટીની જોગવાઈ ત્યાર પછી પ્રશ્ન નંબર આડત્રીસમો જોઈએ કે ગુજરાત રાજભવનના હાઉસ મેગેઝિનનું નામ શું છે તો એ મેગેઝિનનું નામ છે યતકિંચિત એટલે ઓપ્શન એ ઓગણચાલીસમો પ્રશ્ન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની પાંચસો ને હજારની ચરણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી તો તેમજ આવશે આઠમી નવેમ્બર બે હજાર સોળના દિવસે ત્યાર પછી ચાલીસમો પ્રશ્ન કે ભારતીય ભૂમિદળના સત્યાવીસમાં વડા તરીકે કોની નિયુક્તિ થઈ તો સત્યાવીસમાં વડા તરીકે કોની નિયુક્તિ થઈ જનરલ બિપિન રાવતની એકતાલીસમો પ્રશ્ન જોઈએ કે ઇસીએસનું પૂરું નામ જણાવો તો નું પૂરું નામ શું છે તો ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ બેતાલીસમો પ્રશ્ન કે દુનિયામાં સૌથી વધુ સણ ઉત્પાદન કરતો દેશ કયો છે તો તેમજ આવશે બાંગ્લાદેશ 43મો પ્રશ્ન કે મગફળી પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે તો તેમજ આવશે જૂનાગઢ જિલ્લામાં ત્યાર પછી 44મો પ્રશ્ન નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે તો ગ્રીન હાઉસ વાયુ કોને કહે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોક્લોરો કાર્બન અને ક્લોરોફ્લોરો કાર્બન ત્રણ ત્રણને ગ્રીન હાઉસ વાયુ કહે છે ઓપ્શન ડી સાચો આન્સર આવશે પિસ્તાલીસમો પ્રશ્ન કે ઉપગ્રહના માધ્યમથી કોઈપણ સ્થળ જાણવા જીપીએસ પ્રણાલીનો ઉપયોગ કરાય છે તો આ જીપીએસનું પૂરું નામ શું છે તો જીપીએસનું પૂરું નામ આવશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છેતાલીસમો પ્રશ્ન જોઈએ કે સુવાલીની ટેકરીઓ કઈ નદીના વિસ્તારમાં આવેલી છે તો તેમજ આવશે તાપી નદી સુડતાલીસમો પ્રશ્ન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ ન લઈ શકે તો તેમાં જવાબ આવશે આપેલ તમામ એટલે આપેલ તમામમાં શું આવશે તો કે વિધાન પરિષદના સભ્યો ભાગ લેતા નથી કે આપણી લોકસભા તથા રાજ્યસભાના નિમાયેલા સભ્યો પણ ભાગ લેતા નથી દિલ્હી પ્લસ પોંડુચેરી વિધાનસભાના નિમાયેલા સભ્યો પણ ભાગ લેતા નથી એટલે કે જે પણ નિમણૂક પામેલા સભ્યો હોય એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી જ્યારે ચૂંટાયેલા સભ્યો હોય એ તમામ સભ્યો એટલે કે વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો ત્યાર પછી લોકસભા તથા રાજ્યસભાના જે ચૂંટાયેલા સભ્યો હોય તે અને દિલ્હી અને પોંડિચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો હોય તે આટલા ભાગ લે છે બરાબર એટલે વિધાન સોરી વિધાન પરિષદના સભ્યો નહીં વિધાનસભાના સભ્યો ભાગ લે છે વિધાન પરિષદના નહીં એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે બરાબર આપેલ તમામ એટલે વિધાન પરિષદના સભ્યો ભાગ લેતા નથી ત્યાર પછી અડતાલીસમો પ્રશ્ન કે ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે તો તેમજ આવશે ભાગ બેમાં ઓગણપચાસમો પ્રશ્ન કે વાવ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો તેમજ આવશે વાવ તાલુકો ક્યાં આવે બનાસકાંઠામાં પચાસમો પ્રશ્ન વન બંધુ યોજના આદિવાસી વિસ્તારમાં રહેલા લોકોનો આર્થિક સામાજિક વિકાસ કરીને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુ માટે બે હજાર ને સાતમાં શરૂ થયેલી તે બાબતે કયું વિધાન નીચેનામાંથી સાચું છે તો સાચું વિધાન આમાં કયું છે એ શોધવાનું છે તો તેમાં સૌથી પહેલું વિધાન જે છે તે સાચું છે શું કે પહેલું વિધાન તો કે ગુજરાત સરકારની સૌથી મોંઘી યોજના છે આ વિધાન સાચું છે અને બાકીના ત્રણેય ખોટા છે એકાવન પ્રશ્ન જોઈએ કે નીચેના નીચેનામાંથી અઢારથી પાંત્રીસ વર્ષના યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ પૂરી પાડતી રોજગારીના હેતુ માટેની યોજના કઈ છે તો એ યોજનાનું નામ છે ઉમીદ યોજના બાવનમો પ્રશ્ન કે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુને શું કહે છે તો જવાબ આવશે પોપ ત્યાર પછી ત્રેપનમો પ્રશ્ન કે જૈન ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે તો જવાબ આવશે કલ્પસૂત્ર ચોપનમો પ્રશ્ન ઉપલેટા ઉપલેટા કઈ નદીના કિનારે વસેલું છે તો તેમાં જ આવશે ભાદર નદીના કિનારે પંચાવનમાં પ્રશ્ન જો કે નીચે આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો તો નીચે જોડકા આપેલા છે તેને યોગ્ય રીતે જોડવાના છે તો તેમાં જોઈએ સંખ્યા દર્શન તો તેમાં જ આવશે કપિલ મુનિ ત્યાર પછી આવશે પૂર્વ મીમાંસા તો તેમાં આવશે જયમિની ત્યાર પછી છે વૈશેષિક ગ્રંથ તો તેની સામે આવશે કણાદ અને ઉત્તર મીમાંસા તો તેની સામે આવશે બાદરાયણ ઓપ્શન એ સાચો આન્સર આવશે છપ્પનમો પ્રશ્ન કે બે અક્ષાંશ અને રેખાંશ વચ્ચેનું અંતર કેટલા માઇલ હોય છે તો તેની અંદર જવાબ આવશે ઓગણ માઇલ સત્તાવનમો પ્રશ્ન કે આદમ બ્રિજ કયા બે દેશ વચ્ચે સ્થિત છે તો તેમાં જ ભારત અને શ્રીલંકા વચ્ચે અઠ્ઠાવન પ્રશ્ન કે નીચે આપેલા પૂરા નામની કઈ જોડ અયોગ્ય છે એટલે કે ખોટી જોડ નીચેનામાંથી કઈ છે પૂરા નામની ફૂલ ફોર્મની તો તેમાં એચટીટીપીની જે ફૂલ ફોર્મ છે તે ખોટું છે કે હાઈપર ટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ તો હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ આ જે જોડ છે તે અયોગ્ય છે બાકી બીજી ત્રણેય સાચી છે કે જીયુ હોય તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ને પેટ તો વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ અને વી સોરી ડબલ્યુ એસ એમ ઓ એટલે કે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી ત્યાર પછીનો પ્રશ્ન ઓગણસાઠમાં જોઈએ તો મિત્રો આપણે આમાં જે આ ખોટું જે અયોગ્ય કઈ રીતે છે એમાં આપણે જો એકવાર તમે આજે એસટી ટીપીનું ફૂલ ફોર્મ વાંચો તો તમને એક નજરે તમને સાચું જ લાગે અત્યારે આપણે પણ એવું થયું એક નજરે આપણને બરાબર સાચું લાગે પરંતુ જો અહીંયા ફૂલ ફોર્મમાં શું છે કે હાઈપર ટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલમ છે બરાબર નો આવે પ્રોટોકોલ ટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ આ અહીંનું ફૂલ ફોર્મ છે પ્રોટોકોલમ આવે એટલા માટે આ અયોગ્ય છે અને બાકીની ત્રણેય સાચી છે બરાબર ત્યાર પછી ઓગણસાઠમો પ્રશ્ન નીચે પૈકી શું સાચું છે તો નીચેનામાંથી સાચું શું છે એ જોવાનું છે તો કે કે આપેલ તમામ સાચા છે 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 શું વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા પછી નાઇટ્રોજનનું પ્રમાણ ટકા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા એટલે ઓપ્શન ડી સાચું આવશે ત્રણ ત્રણ સાચા છે સાઠમો પ્રશ્ન જોઈએ કે કોલેરા રોગ કયા બેક્ટેરિયાથી થાય છે તો એ બેક્ટેરિયાનું નામ શું છે વિબ્રિઓ કોલેરી એકસઠ પ્રશ્ન કે બે હજાર અઢારના રેમન મેક્સેસ એવોર્ડ માટે ભારતના કયા મહાનુભાવની પસંદગી કરવામાં આવી છે તો તેની અંદર જવાબ આવશે શ્રી સોનમ વાંગચુક અને શ્રી ભરત વાટવાની આ બંનેની રેમન મેક્સેસ એવોર્ડ બે હજાર અઢાર માટે પસંદગી કરવામાં આવી હતી એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે બાસઠમો પ્રશ્ન નીચે પૈકી શું સાચું છે તો સાચું શું છે નીચેનામાંથી તો કે ઉપરોક્ત બધા તો કે શું શક્તિનો એકમ હોર્સ પાવર સમુદ્રની ઊંડાઈ માપ માપવાનો એકમ ફેધમ પાણીનો જથ્થો માપવા માટેનો એક ક્યુ છે એટલે તમામ સાચા છે ત્રેસઠમો પ્રશ્ન જોયો કે અયોગ્ય જોડકું કયું છે અયોગ્ય જોડકું નીચેનામાંથી કયું છે તો કે તાપી તો કે મધ્યપ્રદેશના મહેકલ પર્વતમાંથી નીકળે છે આ જોડકું અયોગ્ય છે ચોસઠમો પ્રશ્ન જોયો કે પોર્ટ બ્લેર કોની રાજધાની છે તો પોર્ટ બ્લેર કોની રાજધાની છે તો આંદામાન અને નિકોબારની પાસઠમો પ્રશ્ન કે ડ્યુમાં કયા દેશની સંસદનું નામ છે તો જ આવશે રશિયાનું છાસઠમો પ્રશ્ન કે ભારતમાં કુલ ચોવીસ હાઈકોર્ટ છે તો હાઈકોર્ટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે તો તેમાં જ આવશે અનુચ્છેદ બસો કે વડાપ્રધાન પદે સૌથી ઓછો સમયગાળા માટે રહેનાર વડાપ્રધાન કોણ હતા તો તેમાં આવશે અટલ બિહારી વાજપેયી માત્ર તેર દિવસ તે વડાપ્રધાન તરીકે રહ્યા હતા ત્યાર પછી બીજી ટર્મમાં તે તેમને ટર્મ પૂરી કરી હતી પણ પહેલી વાર તે તેર દિવસ માટે તે વડાપ્રધાન રહી રહ્યા હતા તેથી તે સૌથી ઓછા સમયગાળા માટે રહેનાર વડાપ્રધાન છે અડસઠમો પ્રશ્ન જોઈએ કે જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે આ વાક્ય કોણે કહેલું છે તો આ વાક્ય કહેલું છે જવાહરલાલ નહેરુએ ઓગણસિતેરમો પ્રશ્ન કે ટી ટ્વેન્ટીના ઇતિહાસમાં શતક જોડનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની તો તેમજ હશે હરમનપ્રીત કૌર સિત્તેરમો પ્રશ્ન કે તાજેતરમાં કયા યાન દ્વારા ઇસરોએ જી સેઠ ઓગણત્રીસ સંચાર ઉપગ્રહ सफलता पूर्वक लॉन्च करियो तो त्यमे जावसे जीएसएलवी मार्क 2 એટલે કે जीएसएलवी एमके 2 ત્યાર પછી 71મો પ્રશ્ન કે સીલા પોટો અને ન્યુ ડ્રેસ ખાલી જગ્યા તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ડીડન્ટ સી 72મો પ્રશ્ન આઈ કુડ નોટ સ્પেন্ড ખાલી જગ્યા ટાઈમ ઓન સ્પોટ એઝ સી તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ સો મચ 73મો પ્રશ્ન કે ઓલ ધ ડોક્યુમેન્ટ્સ ખાલી જગ્યા બાય ધ મેનેજર તો આ બ્લેન્ક્સમાં આન્સર આવશે હેવ બીન સાઇન્ડ ચુંબોતેરમો પ્રશ્ન ખાલી જગ્યા યુ હેવ એની કન્ફ્યુઝન જસ્ટ કોલ ધ હેલ્પલાઇન નંબર તો આ બ્લેન્ક્સની અંદર આન્સર આવશે ઓપ્શન બી સુડ પિંચોતેરમો પ્રશ્ન અ હર્ડ ઓફ ઓપ્શન ખાલી જગ્યા ગ્રાઝિંગ ગ્રાઝિંગ હિયર તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ ઇઝ છોતેરમો પ્રશ્ન ખાલી જગ્યા મની શૂડ આઈપીએફ ફોર ધીસ બુક તો આ ખાલી જગ્યામાં આન્સર આવશે ઓપ્શન બી હાઉ મચ સત્યોતેરમો પ્રશ્ન કે વિચ સ્પેલિંગ ઇઝ કરેક્ટ એટલે કે સાચો સ્પેલિંગ નીચેનામાંથી કયો છે તો ઓપ્શન એમાં જે છે ઇક્વિવેલેન્ટ આ સ્પેલિંગ સાચો છે અઠ્યોતેરમો પ્રશ્ન રીડ રેગ્યુલરલી લેસ્ટ યુ ખાલી જગ્યા ફેલ તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ સોળ ઓગણસીમો પ્રશ્ન હી ખાલી જગ્યા અ લીવ એન્ડ ખાલી જગ્યા ટુ સી અ ફિલ્મ યસ્ટર તો આ બંને ખાલી જગ્યામાં આન્સર શું આવશે તો કે હી ટુક એ લીવ एंड वेन टू सी अ फिल्म यस्टर्डे ऑप्शन ए त्यार एक एसी मश्न जो कि इफ यू हेव खा जगह यू विल नॉट हेव एनी खाला जगह तो आ बने खाला जगह में आंसर शू आ तो यहू हेव क्लियरली यू विल नोट हेव एनी कन्फ्यूजन इफ यू हेव क्लियरिटी सॉरी क्लियरली क्लियरिटी है शूफ यू हेव ए क्लियरिटी यू वील नॉट हेव एनी कन्फ्यूजन ऑप्शन बी साचो आंसर आश् ત્યાર પછી એક્યાસીમો પ્રશ્ન ખાલી જગ્યા એનર્જી ડીડ ધે સેવ બાય યુઝિંગ ધ એલ લેમ્પ તો આ બ્લેન્ક્સમાં સાચો આન્સર આવશે ઓપ્શન ડી હાઉ મચ બ્યાસીમો પ્રશ્ન માય પેરેન્ટ્સ ખાલી જગ્યા ફોર એ પિલગ્રીમેજ એસ્ટરડે તો આ ખાલી જગ્યામાં સાચો આન્સર આવશે ઓપ્શન બી લેફ્ટ ત્યાંસીમો પ્રશ્ન જોઈએ સી કુડ નોટ પ્લે ખાલી જગ્યા આય તો આ ખાલી જગ્યામાં જ આવશે ઓપ્શન એ એઝ વેલ એઝ ચોર્યાસી મો પ્રશ્ન કે સિન્સ ખાલી જગ્યા યુ હેવ બીન વેઇટિંગ ફોર યુ તો આ ખાલી જગ્યામાં આન્સર આવશે ઓપ્શન એ હાઉ લોંગ પંચ્યાસી મો પ્રશ્ન કે હેડ સી વોક ફાસ્ટ સી ખાલી જગ્યા ધ ટ્રેન તો આ બ્લેન્ક્સની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી માઇટ હેવ કોટ છ્યાસી મો પ્રશ્ન એક નળથી ટાંકી ભરાતા છ કલાક લાગે છે અડધી ટાંકી ભરાયા બાદ તેવા જ વધારાના ત્રણ નળ ખોલવામાં આવે છે તો પૂરી ટાંકી ભરાતા કેટલો સમય લાગશે તો જ આવશે ત્રણ કલાક અને પિસ્તાલીસ મિનિટ સત્યાસીમો પ્રશ્ન કે એક્સ જેમ વાય બરાબર બે જેમ ત્રણ હોય તો થ્રી એક્સ પ્લસ ટુ વાય જેમ થ્રી એક્સ પ્લસ ફોર વાય શોધો તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન ડી ટુ જેમ થ્રી અઠ્યાસીમો પ્રશ્ન રમેશભાઈ બાર દિવસમાં એક ખાડો ખોદે છે રાજેશભાઈ તે જ માપનો ખાડો આઠ દિવસમાં ખોદે છે તો બંનેને ભેગા મળીને પાંચ ખાડા ખોદતા કેટલો સમય લાગે તો તે બંનેને લાગશે ચોવીસ દિવસ નેવ્યાસીમો પ્રશ્ન કે એક વ્યક્તિ શહેર એથી શહેર બી સુધી સાયકલ પર અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને શહેર બીથી શહેર સી સુધી સાયકલ પર બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે જો શહેર બીથી શહેર સીનું અંતર શહેર એથી શહેર બીના અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમિયાન એની સરેરાશ ઝડપ કેટલી હશે તો આખી મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી હશે તેર પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક નેવું પ્રશ્ન જો કે એક ટ્રેનની ઝડપ એકસો ને આઠ કિલોમીટર પ્રતિ કલાક છે તો તેની ઝડપ કેટલા મિનિટ પ્રતિ સેકન્ડ હશે તો એની ઝડપ મિની પ્રતિ સેકન્ડમાં ગોતવાની છે તો તેમજ હશે ત્રીસ મિનિટ પ્રતિ સેકન્ડ સોરી ત્રીસ મીટર ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ કેટલી મિનિટ નહીં મિત્રો મીટર ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ તેની ઝડપ હશે એકાણું પ્રશ્ન જોઈએ કે એક ટ્રેન નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને દસ સેકન્ડમાં પાર કરે છે તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો તો ટ્રેનની લંબાઈ મીટરમાં કેટલી છે બસો પચાસ મીટર બાણું પ્રશ્ન કે બે ટ્રેન સો મીટર લાંબી વિરુદ્ધ દિશામાં દોડી રહી છે તેઓ એકબીજાને આઠ સેકન્ડમાં પસાર કરી લે છે જો એક ટ્રેન બીજી ટ્રેન કરતાં બમણી ઝડપે દોડે છે તો ઝડપી ટ્રેનની સ્પીડ શોધો તો ઝડપી ટ્રેનની સ્પીડ કેટલી છે સાઠ કિલોમીટર પ્રતિ કલાક ત્યાર પછી ત્રાણું પ્રશ્ન કે રાધાબેનને બેંકમાં સત્તર હજાર રૂપિયાનું એક વર્ષનું સાદું વ્યાજ અગિયારસો ને ઓગણીસ મળે છે તો તેમને કેટલા વ્યાજ દરે રકમ મળી તો તેનો વ્યાજ દર કેટલો છે તો કે સાત ટકા ચોરાણું પ્રશ્ન કે ત્રીસ હજારનું દસ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ કેટલા રૂપિયા થાય તો તેમાં જ છે ત્રેસઠસો રૂપિયા એટલે કે છ હજાર ત્રણસો રૂપિયા ત્યાર પછી પંચાણું પ્રશ્ન જોઈએ કે ખાંડના ભાવમાં પચીસ ટકાનો વધારો થાય છે તો ખર્ચ ન વધે તે માટે વપરાશમાં કેટલા ટકા કરવા જોઈએ તો તેની અંદર સાચો આન્સર આવશે વીસ ટકા ત્યાર પછી છન્નુમો પ્રશ્ન કે એક પરીક્ષામાં એકસો પાંત્રીસ ઉમેદવારો હાજર હતા તે પૈકી એક તે પૈકી એકસો ને છવ્વીસ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધો તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી કેટલી આવશે કે તાણું પૂર્ણક એક ત્રત્યાંશ ટકા એટલે કે ત્રાણુંપૂર્ણક એક ત્રત્યાંશ ટકા ત્યાર પછી પ્રશ્ન કે ચારસો પ્લસ ચારસો પ્લસ પચાસ પ્લસ ત્રણ હજાર બસો પ્લસ છ તો આ સાદુ રૂપાની આપીએ તો સાચો આન્સર આવશે બત્રીસો છપ્પન પ્રશ્ન જોઈએ કે એ જેમ બી બરાબર ત્રણ જેમ ચાર હોય બી જેમ સી બરાબર પાંચ જેમ સાત હોય તથા સી જેમ ડી બરાબર આઠ જેમ નવ હોય તો એ જેમ ડી શોધો તો એ જેમ ડી કેટલા થશે તો દસ જેમ એકવીસ નવાણુંમાં પ્રશ્ન જોઈએ કે બે નળથી એક ટાંકી ભરાતા અનુક્રમે દસ અને આઠ કલાક લાગે છે ત્રીજા નળ દ્વારા ટાંકી ખાલી થતાં પંદર કલાક લાગે છે તો જો તમામ નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે તો કે છ પૂર્ણાંક સોલના છેદમાં ઓગણીસ કલાક ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ કે જલપા કાર દ્વારા ચારસો ને વીસ કિલોમીટરની મુસાફરી પાંચ કલાક અને પંદર મિનિટમાં પૂરી કરે છે પ્રથમ એક ચતુર્થ અંતર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે તો બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે તો બાકીનું અંતર જે છે તે નેવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપ્યું હશે તો મિત્રો આપણે આ તલાટીકમ મંત્રીનું અને જુનિયર ક્લાર્કનું પેપર સોલ્યુશન નંબર ત્રેસઠનું જોયું જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ જય હિન્દ વંદે માતરમ